सब्सक्राइब करो गुजरात बायोलॉजी प्लस चैनल ने अने मारा नवा वीडियो नी अपडेट माटे बेल बटन पर क्लिक करो जेथी सौथी पहला वीडियो जोई शको। हूँ छू मनीष मेवाड़ा। तो मित्रों फरी एक बार आपणे जे चेप्टर भणी रह्या हता आनुवंशिकतानो आणवीय आधार एनी अंदर आपणे एक नवा टॉपिकनी चर्चा करी मित्रों। तो हमेशानी जेम कहीश मित्रों के जो तमारे बधा ज कॉन्सेप्ट नीट अने बोर्डना क्लियर करवा हो तो मित्रों आ वीडियो आखो जोवो पड़े, छेक सुधी वीडियो जो, वच्चे वच्चे क्यांय स्कीप ना करता मित्रों, नहीं तो जे महत्वना कॉन्सेप्ट छे ए स्कीप थई जशे अने तमने रेफरन्स बुकना प्रश्नों सॉल्व करवामां तकलीफ पड़ी शके छे। तो मित्रों फरीथी कहूँ छूं, छेक सुधी वीडियो जोजो, क्यांय पण स्कीप कर्या वगर बधुं ज नोट डाउन करता रहेजो। तो मित्रों आजनो जे आपणो टॉपिक छे, आपणे भणी रह्या हता जनीन अभिव्यक्तिनुं नियंत्रण अने एनी अंदर मैं तमने मित्रों वात करी हती के जनीनोनुं केवी रीते अभिव्यक्तिनुं नियंत्रण थाय छे, एटले के एक्सप्रेशन आपणा अंदर जे लक्षणो छे एनुं केवी रीते नियंत्रण थाय छे। ए लक्षणो छे मित्रों क्यारेक क्यारेक मतलब उद्भवे छे अने मतलब एक्सप्रेस थाय छे अथवा नथी थता मित्रों, तो एनुं नथी थता त्यारे नियंत्रण थाय छे मित्रों। अने बे प्रकारना नियंत्रण होय छे मित्रों, नेगेटिव अने पॉजिटिव नियंत्रण होय छे। कि केटलाक मैं तमने कीधुं हतुं, केटलाक लक्षणो छे अभिव्यक्त थता नथी अने केटलाक लक्षणो छे अभिव्यक्त थाय छे। तो मित्रों थाय छे ए एक्चुअली हकारात्मक नियंत्रण छे, नथी थता तो मित्रों नकारात्मक नियंत्रण छे। तो आपणे समझ्या हता કે કેવી રીતે મતલબ મેં એક્ઝામ્પલ પણ ઘણા બધા કીધા હતા મિત્રો, જો આના પ્રીવિયસનો લેક્ચરનો મતલબ વિડીયો જોયો હોય તો તમને કદાચ આઈડિયા આવશે મિત્રો, તો આ પ્રીવિયસ વિડીયો તો જોવો જ પડે મિત્રો, તો જ આમાં કંઈક ખબર પડશે। તો આપણે સમજ્યા હતા કે મેં તમને કહ્યું હતું કે મિત્રો કે ઓપેરોન દ્વારા, ઓપેરોન એટલે કે મિત્રો જનીનોનો જે સમૂહ છે, રચનાત્મક જનીનો અને નિયામક જનીનો, મેં આ લખ્યા છે મિત્રો કે ઓપેરોન છે એ સમૂહ છે રચનાત્મક જનીનો અને નિયામકી જનીનો, અને એના દ્વારા મિત્રો કંટ્રોલ થાય છે એટલે કે નિયંત્રણ થાય છે મિત્રો। યાદ રાખજો જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થાય છે, ફરીથી કહું છું ઓપેરોન દ્વારા મિત્રો નિયંત્રણ થાય છે। બે પ્રકારના ઓપેરોન આપણે ભણવાના છે મિત્રો, ઇન્ડ્યુસિબલ અને સપ્રેસિબલ। અને મેં તમને સમજાવ્યું હતું મિત્રો એ ઇન્ડ્યુસિબલ જે ઓપેરોન છે એ હંમેશા બંધ રહે છે, જે નેગેટિવ એકચ્યુઅલી કહેવાય છે। એકચ્યુઅલી બધા ઓપેરોન મિત્રો હકારાત્મક અને નકારાત્મક ક્રિયાવિધિ કરતા હોય છે, પણ જનરલી જેની ક્રિયાવિધિ હોય એ પ્રમાણે નામ અપાતા હોય છે। તો એકચ્યુઅલી ઇન્ડ્યુસિબલ જે ઓપેરોન છે એ હંમેશા બંધ રહેતા હોય છે, એ જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ મિત્રો ઓન થાય। એવી રીતે સપ્રેસિબલ ઓપેરોન છે એ હંમેશા ઓન રહેતા હોય છે, જરૂરિયાત હોય ત્યારે જ મિત્રો બંધ થાય। ઉદાહરણ તરીકે આપણે અહીંયા લેક ઓપેરોન અને ટ્રિપ્ટોફેન ઓપેરોન, તો આપણે મિત્રો આજે આપણે લેક ઓપેરોન સમજવાના છે કે કેવી રીતે લેક ઓપેરોન, કેમ એને લેક કહીએ છીએ એના વિશે પણ હું તમને માહિતી આપીશ મિત્રો। તો આ લેક ઓપેરોન વિશે પણ ડિટેલમાં માહિતી મેળવીશું, તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે કેવી રીતે નિયંત્રણ થાય છે, જે લક્ષણો નિયંત્રણ છે એની વાત કરીએ છીએ મિત્રો। તો આપણે જ્યારે એક્ઝામ્પલ ભણીશું ત્યારે આપણને ખબર પડશે, પણ સૌથી પહેલાં મિત્રો ઓપેરોન વિશે જાણી લઈએ કે ઓપેરોન એટલે શું, ઓપેરોનમાં કયા પ્રકારના જનીનો આવેલા છે, મહત્વનું છે મિત્રો, વેરી 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 મોસ્ટ આઈએમબી છે પરીક્ષા માટે, નીટ માટે, બોર્ડ માટે, તમને આ જનીનો વિશે ખબર હોવી જોઈએ। તો યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું વેરી મોસ્ટ આઈએમબી છે નીટ માટે, તમારા રેફરન્સ બુકોની અંદર આમાંથી મિત્રો પ્રશ્ન હોઈ શકે છે, એટલે આને તો ક્યાંય સ્કીપ કરાય જ નહીં મિત્રો। તો ઓપેરોનની અંદર બે પ્રકારના જનીનો હોય છે, રચનાત્મક જનીનો અને નિયામકી જનીનો। દાખલા તરીકે મેં એક અહીંયા એક ઓપેરોન દોરેલો છે કે જેના દ્વારા જનીનનું એક્સપ્રેશનનું નિયંત્રણ થાય છે। તો એક એક્ઝામ્પલ અહીંયા લાઈક ઉદાહરણ તરીકે મેં એક ઓપેરોન દોર્યો છે, એમાં બે પ્રકારના જનીનો છે, રચનાત્મક જનીનો અને નિયામકી જનીનો। દાખલા તરીકે આ ત્રણ છે એ રચનાત્મક જનીનો છે મિત્રો, યાદ રાખજો આ જે છે એ છે રચનાત્મક જનીનો, કે આ રચનાત્મક જનીનોમાંથી મિત્રો પ્રોટીન બનશે, આ ત્રણે ત્રણ જનીનો અલગ અલગ પ્રોટીન બનાવશે। તો મિત્રો આ જે જનીનોમાંથી પ્રોટીન બને છે એવા જનીનોને આપણે રચનાત્મક જનીનો કહીશું, અને બીજા જનીનો છે મિત્રો નિયામક જનીનો, એટલે કે આ ત્રણ મતલબ કે આ જે દોર્યા છે મેં ઓ પી આઈ અને પી એ શું છે એના વિશે આપણે સમજીએ છીએ। તો આ જેટલા પણ જનીનો છે નિયામક જનીનો છે, એટલે હું અહીંયા લખીશ મિત્રો આટલા જનીનો જે એકચ્યુઅલી નિયામક જનીનો છે, અથવા અહીંયા મેં લખ્યું છે નિયંત્રક કરતા જનીનો પણ આપણે કહી શકીએ, પણ આપણે જનરલી કહેવું છે તો શું કહીશું આપણે નિયામકી જનીનો, યાદ રાખજો મિત્રો। તો આ નિયામકી જનીનો અને આ છે મિત્રો રચનાત્મક જનીનો, નિયામકી જનીનો પ્રોટીન બનાવવું કે ના બનાવવું મતલબ જે લક્ષણોની અભિવ્યક્તિ કરવી યા ના કરવી એના કંટ્રોલ કરવા માટે આ મિત્રો નિયામકી જનીનો હોય છે, અને પ્રોટીન બનાવવા માટે મિત્રો રચનાત્મક જનીનો હોય છે। તો નિયામકી જનીનોમાં મિત્રો ત્રણ પ્રકારના જનીનો હોય છે, એક નિયંત્રક જનીન જે તમે જોઈ શકો છો, નિયંત્રક જનીન એટલે કે આઈ જનીન, આ જે છે નિયંત્રક જનીન છે મિત્રો,
એને એકચ્યુઅલી ઇન્હિબિટરી જનીન પણ કહેવામાં આવે છે, એટલા માટે આઈ લખ્યું છે મિત્રો. તો એકચ્યુઅલી આ નિયામકી જનીન શું કરે છે? તો નિયામકી જનીન એવું એક નિગ્રાહક બનાવે છે જે એકચ્યુઅલી આ ઓપરેટર સાઇટ સાથે જોડાઈ જાય છે મિત્રો, અને પ્રત્યાંકની ક્રિયા અટકાવે છે. તો એકચ્યુઅલી આ નિગ્રાહક અણુ બનાવવા માટે, નિગ્રાહક અણુ એ એકચ્યુઅલી આખા મતલબ અહીંયા પ્રોટીન બનવું કે ના બનવું એના માટે પણ જવાબદારો છે. તો નિગ્રાહક અણુ જે અહીંયાથી એક નિગ્રાહક પ્રોટીન બનાવશે, આ નિયામકી જનીનમાંથી એમઆરએનએ બનશે, એમઆરએનએમાંથી પ્રોટીન બનશે, એ પ્રોટીન મિત્રો આ ઓપરેટર સાથે જોડાઈ જશે, તો આગળ મિત્રો પ્રક્રિયા થશે નહીં. તો એકચ્યુઅલી અટકાવવા માટે, અહીંયા પ્રક્રિયા અટકાવવા માટે, નિયંત્રણ કરવા માટેનો એક નિગ્રાહક અણુ બનાવવા માટે આ નિયામકી જનીન બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એટલે કે નિયંત્રણ જનીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું મિત્રો પ્રમોટર જનીનની વાત કરીએ, તો પ્રમોટર જનીન તમને ખબર છે પ્રમોટર શરૂઆતમાં મતલબ શરૂઆત કરાવવા માટે હોય છે મિત્રો. તો આ પ્રમોટર જનીન જો સપોઝ આમાંથી એમઆરએનએ બનાવો છે દાખલા તરીકે, તો મિત્રો એમઆરએ બનાવવા માટે સૌથી પહેલાં પ્રમોટર ઉપર આરએનએ પોલિમરેઝ બાઇન્ડ થશે, તો જ અહીંયા ઓળખી અને આગળ પ્રક્રિયા એમઆરએનએ બનાવવાની શરૂઆત થશે, નહીં તો થશે નહીં. તો દરેક જીન સપોઝ આ ઓપરેટર છે તો એની પાસે પણ પ્રમોટર છે મિત્રો, આ પ્રમોટર ઉપર આરએનએ પોલિમરેઝ જોડાશે, ઓળખી અને જોડાશે, તો જ મિત્રો અહીંયાથી આગળ પ્રક્રિયા થશે. એટલે કે અહીંયાથી આગળ એમઆરએનએ બનશે અને આગળ પ્રક્રિયા થશે. તો આ પ્રમોટર જનીન મિત્રો શરૂઆત કરાવનારા જનીનો છે, જે એ પણ એક નિયંત્રણ જનીન તરીકે ઓળખે છે, જ્યાં આગળ મિત્રો આરએનએ પોલિમરેઝની ઓળખ સ્થાન આવેલી હોય છે પ્રમોટર ઉપર. ફરીથી કહું છું, આરએનએ પોલિમરેઝની ઓળખ સ્થાન આવેલી હોય છે પ્રમોટર જનીન ઉપર. બીજું મિત્રો ઓપરેટર જનીન છે, તો અહીંયા ઓપરેટર જનીન એટલે કે સપોઝ કે આ આઈ જનીન છે જે નિગ્રાહક અણુ બનાવશે, એ નિગ્રાહક અણુ ઓપરેટર ઉપર જોડાશે, અને અહીંયાથી મિત્રો ઓપરેટર જો ઓપરેટર સાથે જોડાઈ ગયો આ નિગ્રાહક અણુ, તો અહીંયાથી કોઈ પણ એમઆરએનએ બનશે નહીં અને આખી પ્રક્રિયા બંધ થઈ જશે. તો એકચ્યુઅલી એવું કહીએ કે આ ઓપરેટર જનીન જે છે એ આખી પ્રક્રિયાનું નિયંત્રણ કરશે એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે આખી જે પ્રક્રિયા છે, જે પ્રોટીન બનવાની ઘટના છે, અથવા આખી જે નિયંત્રણની પ્રક્રિયા છે એને કંટ્રોલ કરવાનું કામ મિત્રો ઓપરેટર જનીન કરશે. હું જેટલું બોલું છું મિત્રો યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી કહી દઉં કે આઈ જનીન એટલે કે જે નિગ્રાહક જનીન છે, જે નિગ્રાહક પ્રોટીન બનાવશે, જે એકચ્યુઅલી ઓપરેટર સાથે જોડાશે અને આગળની પ્રક્રિયા થવા દેશે નહીં, તો આ એક નિયંત્રક જનીન કહેવાશે મિત્રો. નિયંત્રક કરતું જનીન આગળ પ્રોટીન બનાવો કે ના બનાવો એના માટેનું. બીજું પ્રમોટર જનીન જે આરએનએ પોલિમરેઝ માટે ઓળખ જગ્યા ધરાવે છે, અને મિત્રો જે ઓપરેટર જનીન છે જે આખા પ્રત્યાંકનની ક્રિયાને મતલબ નિયંત્રણ કરે છે. તો આ ત્રણે ત્રણ જનીન છે મતલબ અહીંયા મેં લખ્યા છે, નિયંત્રક જનીન, પ્રમોટર જનીન અને ઓપરેટર જનીન આ પ્રમાણે મિત્રો કાર્ય કરશે. તો અરે આ બધું ભેગું થઈને મિત્રો બે પ્રકારના એટલે કે નિયામકી જનીનો અને રચનાત્મક જનીનો આ ભેગા થઈ અને મિત્રો જે બનાવે છે એને આપણે કહીશું ઓપેરોન, બરાબર. તો હાલ આપણે ઓપેરોન વિશે ચર્ચા કરી છે, લેગ ઓપેરોન નથી કીધું મિત્રો, યાદ રાખજો. એના અલગ અલગ નામ અપાવાય છે મિત્રો, દાખલા તરીકે અહીંયા લેગ ઓપેરોન આપેલું છે, તો અલગ અલગ સબસ્ટન્સ સાથે નિયંત્રણ સાથે સંકળાયેલા હોય છે એટલા માટે અલગ અલગ નામ આપવામાં આવે છે મિત્રો. તો અહીંયા સૌથી પહેલાં બે વૈજ્ઞાનિકો મિત્રો યાદ રાખજો, જેકોબ અને મોનાડે, બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નામ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે, રેફરન્સ બુકોની અંદર પણ પૂછેલા હોય છે મિત્રો. જેકોબ અને મોનાડે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રયોગ કર્યો હતો મિત્રો, યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સુકોષ કેન્દ્રીય કોષમાં સૌ પ્રથમ જટિલ પ્રક્રિયા છે મિત્રો, આરી પ્રક્રિયા જે નિયંત્રક મતલબ કે એક્સપ્રેસ જનીનોનો અભિવ્યક્તિ નિયંત્રણની પ્રક્રિયા બહુ જ કોમ્પ્લિકેટેડ છે મિત્રો. એટલે સૌથી પહેલાં સરળ સજીવોમાં શોધવામાં આવી હતી, એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં શોધવામાં આવી હતી, અને જે જેકોબ અને મોનાડે દ્વારા સમજાવવામાં આવી હતી, ઇકોલાય બેક્ટેરિયાનો ઉપયોગ કરી, એટલે કે ઇકોલાય બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષ છે, અને એની અંદર મિત્રો આ આખી સિસ્ટમ કેવી રીતે જનીનોની અભિવ્યક્તિ નિયંત્રણ થાય છે એ મિત્રો સમજાવવામાં આવ્યું હતું. તો એનો એક પ્રયોગ આપણે જોઈ લઈએ, પછી આપણને આઈડિયા આવશે કે કેવી રીતે એ મતલબ નિયંત્રણ થાય છે જનીનોનું, કોની અંદર, ઇકોલાની અંદર, તો આપણને વધારે આઈડિયા આવશે. તો મિત્રો જેકોબ અને મોનાડે જે પ્રયોગ સમજાવ્યો તો આપણે સમજીએ એમને શું કર્યું હતું મિત્રો, કે ઇકોલાય માધ્યમ મતલબ કે એક માધ્યમમાં ઇકોલાય બેક્ટેરિયાને ઉછેરવામાં આવે. આ રીતે મિત્રો જોઈ શકો છો તમે કે બંનેના અંદર મિત્રો શું કર્યું હતું, ઇકોલાય બેક્ટેરિયા લીધા, આ બેક્ટેરિયા છે ઇકોલાય જેને ઉછેરવામાં આવે એક સંવર્ધન માધ્યમની અંદર, અને મિત્રો આ બંનેમાં સેમ ઇકોલાય છે મિત્રો, પણ એક ટેસ્ટ ટ્યુબની અંદર મિત્રો સપોઝ કે એકની અંદર મિત્રો શું કરવામાં આવ્યું, લેક્ટોઝ નાખવામાં આવ્યું, અહીંયા યાદ રાખજો લેક્ટોઝ નાખવામાં આવ્યું, અને થોડી વાર પછી જ્યારે આ બંનેનું રાસાયણિક બંધારણ ચેક કરવામાં આવ્યું બંને માધ્યમોનું, તો મિત્રો આની અંદર આ જે માધ્યમ છે એની અંદર મિત્રો ત્રણ ઉત્સેચકોની હાજરી જોવા મળી. કયા કયા ઉત્સેચકો, બીટા ગેલેક્ટોસિડેઝ, બીજું છે પરમીએઝ, અને ત્રીજું છે મિત્રો ટ્રાન્સ એસિટાઇલિઝ. યાદ રાખજો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી કહું છું કે જ્યારે આ લેક્ટોઝ માધ્યમ નાખવામાં આવ્યું ત્યારે મિત્રો આ જે ટેસ્ટ ટ્યુબ છે આના અંદર લેક્ટોઝ માધ્યમ નાખવામાં આવ્યું નહોતું મિત્રો, યાદ રાખજો.
અને આનંદ લેક્ટોઝ માધ્યમનો આખા બંનેમાં મિત્રો ઇકોલા એસ્કેરિચા કોલા બેક્ટેરિયા હતા અને બંનેના અંદર ડિફરન્ટ એટલે કે આમાં લેક્ટોઝ માધ્યમ નાખવામાં આવ્યું અને આમાં લેક્ટોઝ માધ્યમ નાખવામાં આવ્યું નહીં. તો મિત્રો શું થાય છે કે અહીંયા આ જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર ત્રણ રસાયણો ત્રણ ઉત્સેચકો જોવા મળે છે મિત્રો, બીટા ગેલેક્ટોસિડીઝ પરમીએઝ અને ટ્રાન્સ એસિટાઇલીઝ. તો ત્રણે ત્રણ ઉત્સેચકો છે એ આના અંદર જોવા મળે છે જે એકચ્યુઅલી લેક્ટોઝના પાચન માટે જવાબદાર હોય છે મિત્રો. તો આ ત્રણ ઉત્સેચક દ્વારા લેક્ટોઝનું પાચન થાય છે અને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બને છે મિત્રો, યાદ રાખજો ગેલેક્ટોઝ બને છે. તો મિત્રો શું થયું કે અહીંયા એક્સપ્રેસ થયા, અહીંયા બંનેમાં ઇક્યુલાય બંનેમાં હતા, બંનેમાં એના જનીનો મોજૂદ હતા, પણ જ્યારે મિત્રો કોઈ માધ્યમમાં આવે છે ત્યારે જ મિત્રો લેક્ટોઝ છે ત્યારે જ મતલબ આ જે ઇક્યુલા બેક્ટેરિયા છે એના જનીન એક્સપ્રેસ થાય છે અને એવા પ્રોટીન બનાવે છે જે આ પ્રોટીન જે ઉત્સેચકો બનાવે છે જે એકચ્યુઅલી આ લેક્ટોઝના પાચન માટે જવાબદાર હતા મિત્રો. પણ અહીંયા એવું જોવા મળતું નથી કારણ કે અહીંયા નિયંત્રિત થયેલા છે જનીનો અને અહીંયા કોઈ માધ્યમ આવેલું નથી એટલે કે લેક્ટોઝ તમે નાખ્યું નથી એટલા માટે અહીંયા કોઈ જનીન એક્સપ્રેસ થતા નથી અને ઓલરેડી અહીંયા નિયંત્રિત થયેલા છે, અહીંયા બંધ અવસ્થામાં છે જે ઓપેરોન છે અને અહીંયા અહીંયા મિત્રો શું થઈ ગયું છે ઓન થઈ ગયા છે એટલે કે હકારાત્મક નિયંત્રણ જોવા મળ્યું છે. એકચ્યુઅલી આ જે આપણે ભણી રહ્યા છે લેક ઓપેરોન હવે ભણવાના છે, એકચ્યુઅલી એ નેગેટિવ છે મિત્રો, હંમેશા બંધ જ રહે છે. મેં તમને હંમેશા કીધું કે ઇન્ડ્યુસિબલ ઓપેરોન છે જે લેક ઓપેરોન છે હંમેશા કેવા હોય છે બંધ જ હોય છે. તો અહીંયા જ્યારે માધ્યમ નાખવામાં આવે છે ત્યારે જ મિત્રો ઓન થાય છે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ સમજી, મેં તમને કીધું હતું કે મિત્રો આપણા અંદર જનીનો છે આપણા અંદર પણ સેમ છે કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે જ ઉત્સેચકો પેદા થાય છે, એના સિવાય પેદા થતા નથી. એટલે કે જનીનો તો ઓલરેડી મોજૂદ છે પણ મિત્રો મતલબ કોઈ પદાર્થ ના હોય તો એને મતલબ પાચક ઉત્સેચકોની ઉત્પન્ન થવાની શી જરૂર. તો મિત્રો આપણા બોડીમાં બધું જ કંટ્રોલ થયેલું છે ઓલરેડી કે આપણે જ્યારે કોઈ બી માધ્યમ આવે છે ત્યારે જ એ ઉત્પન્ન થાય છે, જરૂરિયાતો વગર ઉત્પન્ન થતા નથી અથવા એક્સપ્રેસ થતા નથી, જનીનો એક્સપ્રેસ થતા નથી, અભિવ્યક્ત થતા નથી એવું આપણે કહી શકીએ. તો આ સરસ મજાના પ્રયોગ દ્વારા આપણને ખબર પડે તો જેકોબ અને મોનાડે આ બે વૈજ્ઞાનિકો છે, એમને ઇકુલાની અંદર આ સમજાવ્યું હતું અને એમને આ જે લેક્ટોઝનું ચયાપચય કરે છે લેક્ટોઝનું નિયંત્રણ કરે છે મિત્રો એના માટેનું જનીન શોધી કાઢ્યું જેને આપણે લેક ઓપેરોન કહીએ છીએ મિત્રો. એટલા માટે એને લેક ઓપેરોન કહીએ છીએ કારણ કે લેક્ટોઝનું ચયાપચય અથવા લેક્ટોઝના મતલબ નિયંત્રણ માટે લેક્ટોઝના ચયાપચયના નિયંત્રણ માટે મિત્રો જે જનીન જવાબદાર છે એને આપણે કહીએ છીએ લેક ઓપેરોન. લેક્ટોઝ એટલે એનું શોર્ટ ફોર્મ આપણે અહીંયા લખીએ છીએ લેક. તો આ જે મેં દોર્યું છે મિત્રો એ લેક જનીન છે જેની અંદર લેક ઓપેરોન છે મિત્રો, યાદ રાખજો કે જેની અંદર ત્રણ રચનાત્મક જનીન ઝેડ વાય અને એ આવેલા હોય છે. એના સિવાય ત્રણ નિયંત્રક જનીન ઓપરેટર પ્રમોટર ને ઇન્હિબિટરી જનીન જે આવેલા હોય છે. તો હવે આપણે સમજીએ ક્રિયાવિધિ આખી કેવી રીતે હોય છે. તો મિત્રો એની અંદર તો મિત્રો શું થાય છે કે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ કોષ છે, આ હું એ કોષની સપાટી દોરી કાઢું છું મિત્રો, આ કોષ છે અને હાલ સપોઝ કે ઇકોલાય માધ્યમના છે અને અંદર મિત્રો લેક્ટોઝ છે નહીં. તો હવે લેક્ટોઝ નથી તો મિત્રો હંમેશા મેં તમને કીધું કે જ્યારે જરૂરિયાત નથી ત્યારે હંમેશા બંધ રહેશે આ જે ઓપેરોન છે લેક ઓપેરોન એ હંમેશા બંધ રહેશે મિત્રો. તો સપોઝ હાલ બંધ કન્ડિશનમાં હોય તો મિત્રો શું થશે કે આરએનએ પોલિમરીઝ આ પ્રમોટરને ઓળખશે અને અહીંયાથી મિત્રો આ એમઆરએનએ બનશે અને એમઆરએનએમાંથી મિત્રો આ જે બનશે એ હશે નિગ્રાહક અણુ, નિગ્રાહક પ્રોટીન મિત્રો, યાદ રાખજો નિગ્રાહક પ્રોટીન. અને આ નિગ્રાહક પ્રોટીન પાસે હાઈલી એબિલિટી હોય છે જોડાવાની મિત્રો ઓપરેટર સાથે, એટલે આ નિગ્રાહક પ્રોટીન બની અને આ ઓપરેટર સાથે જોડાઈ જશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ નિગ્રાહક પ્રોટીન જોડાઈ ગયું છે એટલે આ ઓપરેટર જનીનને અહીંયા બંધ કરી દીધું છે, બ્લોક કરી દીધું છે, લોક કરી દીધું છે એવું કહી શકીએ આપણે. તો ઓપરેટર જનીનને બંધ કરી દીધું છે એટલે મિત્રો આરએનએ પોલિમરીઝ અહીંયા જોડાઈ શકશે નહીં અને આગળ પ્રક્રિયા થશે નહીં, એટલે અહીંયાથી કોઈ મતલબ ઉત્સેચકો બનશે નહીં, ઝેડ એ વાય અને એમાંથી કોઈ પ્રકારના એમઆરએનએ નહીં બને અને એમઆરએનએ બને એટલે કે પ્રોટીન નહીં બને. તો મિત્રો શું થાય છે આ નિગ્રાહક પ્રોટીન હાલ કંટ્રોલ કરી રહ્યું છે કારણ કે કોઈ માધ્યમ જોવા મળતા નથી, હંમેશા બંધ અવસ્થામાં છે મતલબ કે અહીંયા કોઈ પ્રોટીન બનતા નથી, કોઈ એમઆરએનએ નથી બનતા, કોઈ પ્રોટીન બનતા નથી. તો આ હાલ જ્યાં સુધી લેક્ટોઝ માધ્યમ નથી ત્યાં સુધી મિત્રો આ પ્રક્રિયા થાય છે મિત્રો, હંમેશા બંધ રહેલા હોય છે આ ઓપેરોન છે લેક ઓપેરોન એ હંમેશા આ રીતે મિત્રો નેગેટિવ એટલે કે નેગેટિવ નિયંત્રણ કરતા હોય છે મિત્રો, કોઈ પ્રોટીનનું ઉત્પાદન થતું નથી. પણ ધારો કે મિત્રો દાખલા તરીકે આપણે હમણાં જોયું કે લેક્ટોઝ માધ્યમ ઉમેરવામાં આવે છે એટલે આ ત્રણ ઉત્સેચકો બને છે. તો કેવી રીતે બને છે મિત્રો? તો દાખલા તરીકે હાલ આપણે વાત કરીએ કે કોષની અંદર લેક્ટોઝ માધ્યમ ઉમેરવામાં આવે છે. તો જેવું લેક્ટોઝ અંદર જશે મિત્રો યાદ રાખજો, જેવું લેક્ટોઝ અંદર જશે
હવે લેક્ટોઝ અંદર જાય એટલે મિત્રો થોડા ઘણા અંશે પરમીઝ અંદર હાજર હોવું જોઈએ, થોડા ઘણા કોષની અંદર પરમીઝ અંદર હાજર હોવું જોઈએ, જે એકચ્યુઅલી શું કરે છે લેક્ટોઝને પરમિશન આપે છે અંદર આવવાની. તો મિત્રો યાદ રાખજો પરમીઝ થોડા ઘણા અંશે ઉત્સેચક હાજર હોવો જોઈએ ઓલરેડી પહેલાંથી જ મિત્રો. તો આ લેક્ટોઝ જેવું અંદર જશે એટલે તરત જ મિત્રો, દાખલા તરીકે એક વાત કરીએ કે 100 અણુ લેક્ટોઝના જાય છે મિત્રો, યાદ રાખજો 100 અણુ લેક્ટોઝના જાય છે, આ ખાલી હાલ એક્ઝામ્પલ માટે છે મિત્રો, જેથી તમને સમજ પડી શકે. એમાંથી મિત્રો શું થાય છે કે લેક્ટોઝમાં 100 અણુમાંથી 1 અણુ, આ 1 અણુ છે એ એલો લેક્ટોઝમાં કન્વર્ટ થઈ જાય છે મિત્રો, યાદ રાખજો એલો લેક્ટોઝ, અને બાકીના 99 અણુ છે એ લેક્ટોઝ રહે છે, એમને એમ રહે છે મિત્રો. તો જે આ એલો લેક્ટોઝ છે લેક્ટોઝનું મોડર્ન સ્વરૂપ છે, યાદ રાખજો મિત્રો એલો લેક્ટોઝ, ફરીથી કહું છું આધુનિક સ્વરૂપ છે લેક્ટોઝનું, જે શું કરે છે ફરીથી કહું છું, લેક્ટોઝ જેવું અંદર જશે એવું એલો લેક્ટોઝમાં કન્વર્ટ થઈ જશે મિત્રો. 1 અણુ સપોઝ દાખલા તરીકે વાત કરીએ, 100 અણુ હું તમને એક્ઝામ્પલ આ સાથે કહું છું પરફેક્ટ, કે આ 100 અણુ જેવા અંદર જશે એમાંથી 1 અણુ એલો લેક્ટોઝમાં કન્વર્ટ થઈ જશે, એ પણ એક લેક્ટોઝનું સ્વરૂપ જ છે પણ મિત્રો એક મોડર્ન સ્વરૂપ છે, અને 99 લેક્ટોઝ એમને એમ રહેશે મિત્રો. હવે આ એલો લેક્ટોઝ છે, દાખલા તરીકે આ એલો લેક્ટોઝ છે જેને આપણે હાલ આ રીતે દર્શાવીએ, આ એલો લેક્ટોઝ છે હાઈલી એફિશિયન્સી ધરાવે છે બાઇન્ડ થવા માટે, આ નિગ્રાહક પ્રોટીન સાથે બાઇન્ડ થવા માટે હાઈલી એફિશિયન્સી ધરાવે છે. એટલે શું કરશે આ એલો લેક્ટોઝ છે આ નિગ્રાહક પ્રોટીન સાથે બાઇન્ડ થઈ, જે એકચ્યુઅલી ઓપરેટ સાથે બ્લોક છે. તો મિત્રો શું થશે કે આ જે નિગ્રાહક અણુ છે એ આ એલો લેક્ટોઝ સાથે આ રીતે બાઇન્ડ થઈ જશે, તમે જોઈ શકો છો, અને અહીંયાથી મિત્રો આ સ્થાન છે ખુલ્લું થઈ જશે. જ્યારે લેક્ટોઝ અંદર આવે છે ત્યારે મિત્રો શું થશે, જ્યારે લેક્ટોઝ અંદર આવે છે ત્યારે એલો લેક્ટોઝમાં કન્વર્ટ થયું 1 અણુ, અને મિત્રો આ એલો લેક્ટોઝ સાથે આ જે નિગ્રાહક પ્રોટીન અહીંયા બ્લોક હતો એ એકચ્યુઅલી આના સાથે જોડાઈ ગયો, કારણ કે એલો લેક્ટોઝ એ હાઈલી એફિશિયન્સી બાઇન્ડ થવાની ધરાવે છે નિગ્રાહક પ્રોટીન સાથે, અને તરત જ મિત્રો આ બાઇન્ડ થશે એટલે આ સ્થાન ખુલી જશે, અને આ સ્થાન ખુલી જશે એટલે મિત્રો આ ઝેડ વાય અને આ એ જનીનો છે, આ ત્રણેય ત્રણ જનીનો છે, દાખલા તરીકે હું ઉત્સેચકોના નામ આપી દઉં, આ બીટા ગેલેક્ટોસાઇડ્સ એ નામ આપણે અહીંયા, જે એકચ્યુઅલી ઝેડમાંથી ઉત્પન્ન થાય છે, પરમીએસ છે એ વાયમાંથી ઉત્પન્ન થાય છે, અને ટ્રાન્સએસિટાઇલેઝ છે એમાંથી ઉત્પન્ન થાય છે. તો મિત્રો મેં ત્રણેય ત્રણ નામ આપી દીધા કે અહીંયા ઝેડ કે અહીંયા એમઆરએનએ બનશે મિત્રો, તરત જ જ્યારે આ સ્થાન ખુલ્લું થશે એટલે ઝેડમાંથી મિત્રો અહીંયા બનશે બીટા ગેલેક્ટોસાઇડ્સ, વાયમાંથી બનશે મિત્રો પરમીએસ, અને એમાંથી બનશે મિત્રો ટ્રાન્સ એસિટાઇલેઝ. તો હું અહીંયા શોર્ટ ફોર્મ લખી દઉં છું, બીટા ગેલેક્ટોસિડીઝ, બીજું છે મિત્રો પરમીએઝ, અને ત્રીજું છે ટ્રાન્સ એસિટાઇલેઝ. તો જેવું મિત્રો આ સ્થાન ખુલ્લું થયું એટલે કે ઓપરેટર સ્થાનવાળું સ્થાન ખુલ્લું થયું એટલે કે આ નિગ્રાહક પ્રોટીન એલો લેક્ટોઝ સાથે જોડાયું, એવું જ મિત્રો આ બનવાના શરૂઆત થઈ ગયા. અને મિત્રો હવે આ ઉત્સેચકો છે, આ ઉત્સેચકો ભેગા મળે અને મિત્રો ગેલેક્ટોઝનું પાચન કરશે, જે 99 લેક્ટોઝનું પાચન કરશે, જે એકચ્યુઅલી લેક્ટોઝ માધ્યમ આવ્યું હતું એટલા માટે. તો એટલા માટે મિત્રો પેલા ટેસ્ટ ટ્યુબની અંદર જ્યારે લેક્ટોઝ નાખવામાં આવતા હતા એટલે આ ત્રણે ત્રણ ઉત્સેચકો જોવા મળતા હતા. કેમ? કારણ કે મેં તમને કીધું કે એલો લેક્ટોઝ કન્વર્ટ થાય છે અને જે આ સ્થાન ખુલ્લું કરી દે છે. તો હવે તમને સમજાઈ ગયું છે મિત્રો કે કેવી રીતે કંટ્રોલ થાય છે. તો હવે તમે જોઈ શકો કે આ બીટા ગેલેક્ટોસાઇડ્સ, પરમીએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ જે એકચ્યુઅલી 99 લેક્ટોઝનું પાચન કરે છે. અને મિત્રો હવે શું થાય છે કે સપોઝ કે આ બધા લેક્ટોઝનું પાચન થઈ ગયું, તો હવે મિત્રો આ એલો લેક્ટોઝ એક વધ્યો છે એનું પણ મિત્રો પાચન થઈ જાય છે, અને જો પાચન થઈ જાય તો ફરી પાછો આ નિગ્રાહક અણુ છૂટો થઈ જાય અને ફરી અહીંયા સાથે જોડાઈ જાય, અને ફરીથી મિત્રો અહીંયા જોડાઈ જાય તો આ પ્રોટીન બનવાની ઘટના ફરીથી બંધ થઈ જાય, અને આ રીતે ફરીથી આ ઓપેરોન છે, લેક ઓપેરોન છે, બંધ અવસ્થામાં ફરીથી થઈ જશે મિત્રો. તો આઈ હોપ તમને હવે કંટ્રોલ ખબર પડી ગઈ છે કે કેવી રીતે કંટ્રોલ થાય છે. આપણે બે ટેસ્ટ ટ્યુબ મેં તમને કીધું હતું, જેકોબ અને મોનાડાએ બે ટેસ્ટ ટ્યુબ લીધી હતી, એકની અંદર મિત્રો ઇકોલા, બંનેમાં ઇકોલા નાખ્યા હતા, એકમાં લેક્ટોઝ નાખ્યું, તો મિત્રો ત્રણ ઉત્સેચકો કેવી રીતે જોવા મળતા હતા હવે તમને ખબર પડી ગઈ છે કે લેક્ટોઝ નાખીએ છે તો એક એલો લેક્ટોઝ બની જાય છે, 99 લેક્ટોઝ રહે છે એમાંથી 1 એલો લેક્ટોઝ છે અહીંયા જે નિગ્રાહક પ્રોટીન હતો એના સાથે બાઇન્ડ થઈ જાય છે, અને મિત્રો પ્રોટીન બનવાની ઘટના શરૂ કરે છે, એ આ લેક્ટોઝનું પાચન કરે છે, અને મિત્રો ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બનાવે છે, અને મિત્રો છેલ્લે આ પણ પાચન થઈ જાય એટલે એલો લેક્ટોઝનું પાચન પણ થાય છે, એટલે આ ફરી ફ્રી થઈ જશે અને ફરીથી અહીંયા જોડાઈ જશે, અને ફરીથી મિત્રો આ બંધ અવસ્થામાં જતા રહેશે. ફરીથી જ્યારે લેક્ટોઝ માધ્યમ આવશે જ્યારે પણ ત્યારે ફરીથી આ ઓપેરોન ચાલુ થશે. તો મિત્રો હંમેશા બંધ અવસ્થામાં હોય છે એટલે નેગેટિવ આપણે કહીએ છીએ, અને એવા પણ જોવા મળે છે જે હંમેશા ઓન અવસ્થામાં હોય છે, જેના વિશે આપણે કાલે ચર્ચા કરીશું. સપ્રેસિબલ જે હંમેશા ઓન હોય છે, જે હંમેશા મતલબ ઓન જ હોય છે, પ્રોટીન બનાવતા જ હોય છે, જે
मतलब जरूरियात हो त्यारे बंद थाय एने आपणे हकारात्मक नियंत्रण कहीशुं। तो एना विषे डिटेलमां भणीशुं, चोपड़ीमां नथी आव्युं पण काले आपणे ट्रिप्टोफेन ओपेरोन विषे पण डिटेलमां भणीशुं। तो मित्रों तमने मजा आवी छे, मजा आवी छे तो लाइक करी देजो मित्रों, अने कॉमेंट करवानुं भूलता नहीं। कोई पण प्रश्न हो तो मने व्हाट्सअप करी शको छो अथवा कॉल करी शको छो। आवजो मित्रों, थैंक यू सो मच।